नमस्कार, गुजरात नॉनस्टॉप बुलेटिन में आपनું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર, ગાંધીનગરથી કોર કમિટીની બેઠક મળી છે અને ટૂંક જ સમયમાં કર્ફ્યુના સમયને લઈને નવી ગાઈડલાઈન સામે આવી શકે છે। કોરોનાની ગાઈડલાઈનને લઈને આ બેઠક મળી છે। કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। કોરોના સંક્રમણની નવી ગાઈડલાઈનની જાહેરાત થશે આવતીકાલે सवारे 6 कलाके। गाइडलाइन पूर्ण थाय छे। लग्न प्रसंगनी गाइडलाइन में फेरफार थई शके छे। रात्रि कर्फ्यू नो जे हाल समयगाळो छे तेमां पण केटलीक छूटछाट राहत आपवामां आवे तेवी शक्यता छे। गाइडलाइन में केटलीक छूटछाट आपवामां आवी शके छे। कोरोनाना केस घट्या छे तेने जोता फेरफार आवी शके छे। गाइडलाइन ने लईने आ बैठक मळी छे। कोर कमिटीनी बैठक गांधीनगर में मिली है। टूंक समय बाद किशन भरवाड़ हत्या केस मामले वधु एक अपडेट सामे आवी रही है। आरोपियों रिमांड मंजूर था। किशन भरवाड़ हत्या केस मामले महत्वपूर्ण समाचार, त्रण आरोपियों 7 दिवस रिमांड मंजूर था। एटीएसे गई काले 3 आरोपियों की धरपकड़ करी हती। ग्राम्य कोर्टे आरोपियों रिमांड मंजूर कर्या छे। जे विगतो हाल प्राप्त थई रही छे। रिमांड दरमियान वधु खुलासा थई शके। हजु पण अन्य कोईनी संडोवणी सामे आवी शके तेवी अटकळो रहेली छे। रिमांड दरमियान हजु पण अनेक चौंकावनारा खुलासा थई शके छे। 3 आरोपीओनी एटीएसे गईकाले धरपकड़ करी हती, जेमना रिमांड मंजूर थया छे। किशन भरवाड़ हत्या केस मामले आ महत्वपूर्ण समाचार। 3 आरोपीओना ग्राम्य कोर्टे आरोपीओना रिमांड मंजूर कर्या छे। पैसा फेंको एटले बधी वस्तु मळी जाय, आ वात आपणे घणी वखत सांभळी छे अने घणा किस्सा पण जोया छे। राजकोटमां नॉन क्रिमिलियर सर्टिफिकेट मेळववा माटे पण आवी ज रीते मात्र 350 रूपिया आपवा पड़े छे। जो न आपो तो लांबी लाइनमां उभा रहेवानी तैयारी राखवानी, अने हा लाइनमां रहेवा छतां सर्टी मळशे के नहीं तेनी कोई गेरंटी नथी, पण जो तमे पैसा आपशो तो सर्टीनी फूल गेरंटी। आने कहेवाय राजकोटमां रामराज्य। આ લાઇન છે રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે ઉભા રહેલા યુવાનોની। સરકારે બહાર પાડેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે જરૂરી નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની ઊભી થયેલી જરૂરિયાતને પગલે આ લાઇન લાગી છે। પણ આમાંથી મોટાભાગના યુવાનોએ સર્ટી વિના જ પાછા ફરવું પડે છે, કારણ કે એક દિવસમાં 150 ટોકન ઇસ્યુ કરી નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ જ વાતનો ફાયદો ઉઠાવી કેટલાક વચેટિયા માત્ર 350 રૂપિયા લઈ સર્ટી કાઢી આપતા હોવાનું સામે આવ્યું છે। કેટલા રૂપિયાનું ભાઈ? આવકનો દાખલો, તારા પિતાનું આધાર કાર્ડ અને એક ફોટો બસ। કેટલા રૂપિયા ફોર્મના? ફોર્મ તો 10 રૂપિયાનું આપે છે, એને ભરવાના ભરવાનું કમ્પ્લીટ કરો હારા 350 રૂપિયા મારા 300 કરું છું તો કહી જ જાય તમારે। હા, પછી તમે મને દઈ દો, તમારો કોઈ ભાઈબંધને લાઈનમાં રાખજો, ખાલી તમે ફોટો પડાવો 5 મિનિટ આવજો। મંતવ્ય ન્યૂઝે વચેટિયા મુદ્દે પ્રાંત અધિકારીને સવાલ કર્યો તો તેમણે સારી સારી વાતો કરી। એ મેં ઓફિસમાં સબ સાથે ડિસ્કસ કરી અને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આ વ્યક્તિ મળે તો એની સામે ફરિયાદ નોંધાવી અને પેલા ટ્રેસ કરવો પડશે, બરાબર છે। વ્યક્તિ પોતે વિડીયો મેં જોયો તો પોતે ખોટું બોલવાની ભરપૂર ચાન્સીસ છે, બરાબર છે। એમ કહે છે કે મારે 100 રૂપિયાનો સ્ટેમ્પ છે એની જગ્યાએ વધારે લે છે, એબ્સોલ્યુટલી ના લેવા જોઈએ કે એ લોકોને થોડા ભોળવીને એમ કહે છે કે ભાઈ તમારે ઘણા લોકોને લાઈનમાં ના ઉભરવું પડે એટલે ત્યાં ફોર્મ ભરાવવાનું કરતા હોય છે। પૈસા ફેંકી સર્ટી લેનારાને તો કોઈ તકલીફ નથી, પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સર્ટી ન મળતા યુવાન યુવતીઓમાં આક્રોશ છે। એક તો ભરતીની જાહેરાત કરવામાં સરકારને રસ નથી, અને માંડ ભરતીની જાહેરાત થાય છે તો યુવાનોને આવા નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે પણ પૈસા આપવા પડે છે। ગુજરાતમાં બેરોજગારોની સ્થિતિ કેવી છે તે આ જ ઘટના પરથી આપણને સમજાઈ જાય છે। રાજકોટથી ભૂમિ જાની અને રવિ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
ભાવનગરની સરકારી કચેરીઓમાં પણ વચેટિયા રાજ ચાલી રહ્યું છે. ક્રિમિલિયર સર્ટિફિકેટના નામે વિદ્યાર્થીઓ પાસે ફોર્મના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે અને 50 થી 100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જેના દ્રશ્યો પણ મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ઘેર થયા. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે ત્યારે સિટી મામલતદાર કચેરીમાં વચેટિયાઓ વિદ્યાર્થીઓને આ સર્ટિફિકેટ આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યા છે. જોકે તંત્રના અધિકારીઓ પણ આવા વચેટિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા ત્યારે તેમની નીતિ રીતિ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. જે અમે જે વાલીને આપણે લેન આવી છે કે કોઈ દાખલો આપણે એને દેવા માટે, તો અહીંયા ફોર્મ ભરવાના 70 રૂપિયા લે છે, કોઈક 100 રૂપિયા લે છે. પણ મને એવું લાગે છે કે અંદર કોઈ અધિકારી કોઈ એની મિલીભગત એની હારે જોડાયેલી હોય એવું મને દેખાય છે, કે એમને હપ્તા કાંક દેતા હોય તો જ આ લોકો 100 રૂપિયાને બે ફોર્મ લૂંટતા હોય ને આ બધા ભરજાને લૂંટે છે. તલાટી કમ મંત્રીની ભરતી પડી એની માટે એક નોન ક્રિમિનલ કઢાવવા આવ્યો છું અને અહીંયા આપણે 70 થી 100 રૂપિયા ફોર્મ ભરવાના લે છે અને મામલતદાર સાહેબ આના વિશે કાંઈક ચર્ચા વિચારણા રાખે અને એક કાંઈક વ્યક્તિને રાખે અને તે માટે છોક બેબલીનું ફોર્મ ભરાવવા. હા, 70 રૂપિયા લીધા ફોર્મ ભરવાના. કોંગ્રેસ મહિલા કોર્પોરેટર દ્વારા બે વિપક્ષ નેતાઓ સામે તાંત્રિક વિધિ કરવામાં આવ્યા હોવાનો ઓડિયો વાયરલ થતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હરકતમાં આવી ગયું છે અને મહિલા કોર્પોરેટર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જો મહિલા કોર્પોરેટર સામેના આક્ષેપ સાચા સાબિત થાય તો કોર્પોરેટર જમના વેગડાને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દાણી લીમડા કોર્પોરેટર જમના વેગડા દ્વારા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ તેમજ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે તાંત્રિક વિધિ કરવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈને હાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતાના ખાતમા માટે ફોન કરવાનો જે મામલો ચર્ચામાં આવ્યો છે તેમાં ધોરાજીની મહિલા તાંત્રિકનું નામ સામે આવ્યું છે. ધોરાજીની મહિલા તાંત્રિક હામિદાનું નામ ખુલતા જ જથાની ટીમના જયંત પંડ્યા પોલીસની ટીમ સાથે ધોરાજીમાં હામિદાના ઘરે પહોંચ્યા. જો કે પોલીસની ટીમ પહોંચે તે પહેલા હામિદા ઘરેથી છૂમંતર થઈ ગઈ. અમદાવાદના કોંગ્રેસના બે નેતાના ખાતમા માટે મહિલા તાંત્રિક સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને આ વાતચીત કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ કર્યા હોવાનો આક્ષેપ છે, જેમાં શૈલેષ પરમાર અને શહેજાદ પઠાણનો ખાતમો કરવા માટે તાંત્રિક સાથે વાતચીત થઈ રહી છે. ત્યારે આ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ટીમે જમનાબેન વેગડા સાથે વાતચીત કરતા તેમણે પોતાનો બચાવ કર્યો હતો અને જણાવ્યું કે આ ઓડિયો તેમનો નથી, ડિજિટલ જમાનામાં કોઈએ એડિટ કરીને બનાવ્યો છે. વિપક્ષી નેતા શહેજાદ પઠાણ ઉપર તેમજ શૈલેષ પરમાર ઉપર કાલા જાદુનો જે આરોપ લાગ્યો છે અને જેમનું નામ આવ્યું છે કે જેમના દ્વારા કરવામાં આવ્યું છે તે જમનાબેન આપણી સાથે છે, તેમની સાથેથી જાણીશું છે કે શું છે સમગ્ર વિગત. જમનાબેન, આપનું નામ ઓડિયોની અંદર સામે આવ્યું છે કે આપ દ્વારા આવું કંઈક કરવામાં આવ્યું છે, શું છે હકીકત? કાલે પણ મેં મીડિયામાં વાત કરેલી હતી કે આ ઓડિયો મારો છે જ નહીં અને આજે પણ હું કહું છું કે આ ઓડિયો ક્લિપ મારી નથી. અત્યારે 21મી સદી છે અને ડિજિટલનો જમાનો છે, કશું પણ થઈ શકે છે અને આ તાંત્રિક બાવા ધૂતારામાં હું માનતી નથી. હું બાવા સાહેબની અનુયાયી છું અને હું આવું કરું જ નહીં. આપના દ્વારા જે કોઈ આવા કોઈ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે ખરો કે આવી કોઈ બાબત માટે? હું આવી કોઈ જગ્યાએ ગઈ જ નથી. હું આવી કોઈ જગ્યાએ ગઈ જ નથી, પૂર્વે પણ નથી ગઈ, જતી બી નથી ને જવાની પણ નથી, કારણ કે હું ડોક્ટર બાબા સાહેબની અનુયાયી છું. જે રીતે ઓડિયો સામે આવ્યો છે અને જેમાં એવું પણ સામે આવ્યું છે કે ભાઈ પૈસા આપીને એ વિપક્ષી નેતા બન્યા છે, તો એવી કોઈ બાબત છે કે જે આ સાચી છે કે ખોટી છે? ના, એ તમામ વાત ખોટી જ છે. મેં કીધું કે ડિજિટલ જમાનો છે, એડિટ કરી અને કદાચ વિડીયો બનાવવામાં આવ્યો હોય. હું પણ એ વિડીયો મેં જોયો તો હું પણ શોક ખાઈ ગઈ હતી અને મને હું ખૂબ જ મને પણ તકલીફ થઈ હતી કે આવું કોણે કર્યું. આ તો કોઈ હિતશત્રુ હશે કોંગ્રેસ પાર્ટીમાં. હું
सक्रिय कार्यकर छू, बे वक्त इलेक्शन लड़ी छू, जीती छू अने सौथी वधु वर्थी जीती छू, तो कोई हित शत्रु नो आ कोई कामत्रु होय एवुं लागे छे। खास तो जो बात करें जमनाबेन, तो जे रीते आप सहजाद भाई मानो छो, एमने राखड़ी पण बांधो छो अने आवी कोई घटना को, तो आप कोई फरियाद करशो के जेना द्वारा आवुं कोई काम करवामां आव्युं होय, तो आपना तरफथी शुं प्रतिक्रिया के शुं स्टेप लेवामां आवशे? हूँ मारी पार्टी ने बात करीश, पार्टी मारो परिवार छे, पार्टी ने पण हूँ मळीश, वात करीश अने मने जे प्रमाणे सूचना करशे ए प्रमाणे हूँ आगळ काम करीश। अच्छा, खास तो जे रीते आजे ऑडियो क्लिप सामे आवी छे अने एनी अंदर ए पण जणાવવામાં આવ્યું છે કે તમે તમારા નામથી અથવા તો તમારા ફોનથી વાત થઈ છે કે જેમાં એવું જણાવ્યું છે કે મારે વિપક્ષી નેતા બનવું હતું અને હરોળ સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને સત્તા માટેનું હોય, પરંતુ આ જે ઘટના છે આખી એમાં આવું સામે આવ્યું છે, તો એ વાતને આપ કેટલું તથ્ય માનો છો? ના ના, એવી તો કોઈ વાત જ નથી, અને જે પણ રાજકારણમાં આવે છે એ આગળ વધવાનું તો ઈચ્છે જ છે, પણ મેં આ વિડીયો ઓડિયો ક્લિપ કીધી ને એ મારી નથી, આ એડિટ કરી અને વાત કરેલી છે। મેં કાલ પણ મીડિયામાં કીધું હતું કે જો જોવા જઈએ તો 5 વર્ષ બદરુદ્દીન સાહેબ રહ્યા હતા વિરોધ પક્ષના નેતા, 5 વર્ષ દિનેશ શર્મા સાહેબ રહ્યા હતા, 2.5 વર્ષ હિંમતસિંહ સાહેબ રહ્યા હતા અને 2.5 વર્ષ બક્ષી સાહેબ રહ્યા હતા, એટલે લગભગ બધા વર્ગના લોકો રહ્યા હતા, અને હવે અનુસૂચિત જાતિનો વારો હતો, એવું હતું કે હવે અનુસૂચિત જાતિમાંથી જ મૂકશે એવી વાત હતી, અને એવું અનુસૂચિત જાતિમાંથી મૂકવામાં આવે તો પ્રબળ દાવેદાર છું। તો જે રીતે પ્રબળ દાવેદારી માટે તેમણે નામ નોંધાવ્યું હતું, પરંતુ ગમ્ય કારણોસર તેમનું નામ ન આવતા શહેજાદ પઠાણનું નામ આવ્યું હતું, પરંતુ આ જે કથિત ઓડિયો ક્લિપ છે તેમના માટે તેમનું કહેવું છે કે આવી કોઈ પણ વાતચીત અને આવી કોઈ પણ કામગીરી તેમના દ્વારા કરવામાં નથી આવી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોને લાલચ અને ધમકી મળી। લાલચ અને ધમકીથી ભાજપમાં જોડાવા માટે ફોન કરવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચના હિરપરા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશ અણધણને વોટ્સઅપ પર કોલ કરીને લૂભ લાલચ અને ધાકધમકી આપીને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવી રહ્યું છે। ફોન કરનાર વ્યક્તિ ભાજપનો મળતિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે આ બંને કોર્પોરેટરોએ ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે। આ બાબતની ટેન્શન તમે ના કદાચ મને બીજી વાર આ બાબતે ક્યારેક કોલ પણ ના કદાચ, છતાં મને એને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં એમ એક જ વાત કરી કે ભાઈ મારા જે વોટરો છે એ અમારો વિશ્વાસ છે, અને હું જિંદગીમાં પણ આ બાબતે મારા વોટરોનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં। તો પણ છેલ્લી વાર પાછું એવું કીધું કે ભાઈ હું તમારા ફોનની રાહ જોઈશ, એટલે મારે છેલ્લી એક સ્ટેટમેન્ટ એને દેવું પડ્યું કે તમે આખી જિંદગી આ બાબતે વાત જોતા રહેજો, મારો ફોન કોઈ દિવસ નહીં। ત્યારે સમિતિના ટાઈમે પણ એકવાર કોલ આવેલો કે તમારો શું વિચાર છે, ત્યારે પણ મેં ચોખ્ખી ના પડી હતી, અને આજે પણ મને કોલ આવ્યો કે તમારા બાળકો ભણતા હોય, અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલી ઊંચાઈ ઉપર છે, અને તમે એક વર્ષમાં તમે શું કર્યું, પણ અમે અડીખમ રહેવાના છીએ, અમે કોઈ આવી વાતમાં આવવાના નથી, અમને જે લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એના પર અમે ક્યારેય એનો વિશ્વાસ તોડીશું। ગાંધીનગરમાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓઢ સામે ફરિયાદ નોંધાઈ છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રંધેજા ગામની 3 વીઘા જમીન પર રૂમ બનાવી કબજો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। જિલ્લા કલેક્ટરના હુકુમને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે, જો કે ફરિયાદ બાદથી ઢબુડી માતા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસમાં ફરી એકવાર જૂથબંધી સામે આવી છે। કોંગ્રેસના નેતા ભાવિક અમીને ફેસબુક પર 3 પોસ્ટ મૂકી, જેમાં કોંગ્રેસ પ્રદેશના નેતા મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ કર્યા અને જણાવ્યું કે મૌલિન વૈષ્ણવ છે ત્યાં સુધી ભાજપની જ સત્તા રહેશે, તેમજ પક્ષમાંથી અનેકના રાજીનામા પડી શકે છે। આવા નામ સાથેની પોસ્ટ ભાવિન અમીને ફેસબુક પર મૂકી હતી। પોસ્ટનું વ્યક્તિગત નિવેદન છે, અને વ્યક્તિગત નિવેદન કર્યા બાદ પક્ષને પણ સાથે એમને લીધા છે। એવું લખ્યું છે કે વડોદરા શહેર કોંગ્રેસ મારું જે ઉખાડવું એ ઉખાડી લે। વાત એ છે કે 25-27 વર્ષથી આપણે જ્યારે સત્તા નથી, લોકો પ્રજાના પ્રશ્નથી લઈને સત્તા લેવા માટે કોંગ્રેસનો કાર્યકર સંઘર્ષ કરતો હોય, ત્યારે એવા કાર્યકરોનું પણ કોંગ્રેસનું વચ્ચે નામ લાવીને એનું અપમાન થતું હોય એવું દેખાઈ રહ્યું છે, અને શિસ્ત વિરુદ્ધનું કામ છે।
જ્યારે પક્ષ તમને જવાબદારીપૂર્વક બે હમણાં જે કોર્પોરેશનની મહાનગરપાલિકાનું ઇલેક્શન હતું ત્યારે વોર્ડ નંબર 7માંથી એમને ઉમેદવારી કરવાની પણ તક આપી હતી. જ્યારે પક્ષ તમને તમામ જગ્યાએ આગળ કરતી હોય તમને તક આપતી હોય તો તમારે પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે કોંગ્રેસ પરિવારના સભ્ય તરીકે તમારે શિસ્તમાં રહેવું જોઈએ. શિસ્ત વિરુદ્ધનું કામ છે એટલે પ્રદેશમાં એની જાણ કરી છે. પ્રદેશ એમની પાસે આ જે પોસ્ટ મૂકી છે એનો ખુલાસો માંગશે. વડોદરા કોંગ્રેસના શહેર પ્રમુખ બનવા માટેની હરોળ ચાલી રહી છે ત્યારે અનેક નેતાઓ એવા છે કે જો આ રેસમાં હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવિક અમીન નામના જે કાર્યકર્તા છે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાન પણ કહી શકાય તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે કે જ્યાં સુધી મૌલિનભાઈ વડોદરામાં છે ત્યાં સુધી કોંગ્રેસને સત્તા નહીં જ મળે. ભાવિકભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. ભાવિકભાઈ, આપના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે કે જ્યાં સુધી મૌલિન વ્યાસ છે ત્યાં સુધી કોંગ્રેસ છે તે વિપક્ષમાં જ રહેશે, શું કહો છો? આના થકી વિધાનસભાની ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અસર પડે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને તો અસર, જો તમને કહું કે કોંગ્રેસને અસર પડવાની નથી, કારણ કે યુવાઓ જે છે વોટર્સ એ હંમેશા પાર્ટીને સમર્પિત છે, કાર્યકર્તાઓ પણ સમર્પિત હોય છે. પરંતુ કંઈક ને કંઈક જે લોકો જે પ્રદેશમાં નેતા જે નેતૃત્વ કરતા હોય કે જે મજબૂત જે સંગઠનની વાત આવતી હોય ત્યાં અમારા વિસ્તારમાં મૌલિનભાઈ વૈષ્ણવનું નામ મોખરે હોય છે. અને આજે છેલ્લા 25-25 વર્ષથી તમે જુઓ કે અમે અમારા વિસ્તારમાંથી એક ધારાસભ્ય નથી આપી શક્યા કે નથી. અમે આ વખતના જે ઇલેક્શનની અંદર છે તે 7 જ સીટો આવી છે, એટલે વિપક્ષ કંઈક ને કંઈક રીતે બરોડા શહેરની અંદર નબળો પડી ગયો છે. હવે એ વસ્તુ તમે સમજો કે જો સત્તા ના મળતી હોય તો સમજ્યા 25 વર્ષથી, પરંતુ જ્યારે વિપક્ષની વાત આવે તો વિપક્ષ બી નબળો પડે તો મારી દ્રષ્ટિએ આજે પરિવર્તન કરવાની જરૂર. જે 7 લોકો લોબિંગ કરી રહ્યા છે કે તેઓને જે કાર્યકર્તાઓ છે તેઓને એક ચાન્સ મળે શહેર પ્રમુખ બનવા માટેનો, આને લઈને આપ શું કહેશો કે કયા પ્રકારથી જે શહેર પ્રમુખ છે તેની વરણી થવી જોઈએ? એટલે જો સારો, મેં તમને કીધું કે કોંગ્રેસમાં બધા સારા જ છે, પરંતુ એમાં મારા કેટલા છે એ ઓળખવાની જરૂર છે. કોંગ્રેસમાં બધા સારા વ્યક્તિઓ છે. આજની તારીખમાં કોંગ્રેસની હું એવા કેટલા કોંગ્રેસી નેતાઓને ઓળખું છું કે જે પોતે પોતાના ઘરના પૈસા ખર્ચીને બી કોંગ્રેસ માટે કામ કરવા વાળા છે, એટલે એમાં એવી વસ્તુ આવતી નથી. પરંતુ હા, જ્યાં મારા ને તારાની વાત આવે છે ત્યાં કંઈક ને કંઈક અંશે કોંગ્રેસનું માળખું છે, સંગઠન છે, એ બ્રેક થાય છે. જે રીતે ભાવિકભાઈએ વાત કરી કે જૂથબંધીના કારણે કોંગ્રેસને માઠી અસર પડી રહી છે, તો આગામી દિવસમાં જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂક થવાની વાત છે તેને લઈને પણ જૂથબંધી ક્યાંક આકાર લઈ રહી છે અને તેને જ લઈને કોંગ્રેસને મોટું વિધાનસભા 2022માં પણ નુકસાન ભોગવવું પડે તે પ્રકારની પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, ત્યારે આ સમગ્ર વિવાદનો અંત ક્યારે આવે છે અને વડોદરા શહેરને કોંગ્રેસના નવા પ્રમુખ ક્યારે મળે છે, તો કાર્યકર્તાઓ વચ્ચેનો જે વિવાદ છે તે ક્યારે પૂર્ણ થાય છે તે જોવું પણ મહત્વનું રહેશે. ક્રિયા પ્રસન્ન રોહિત ગોયલ સાથે અંજલિ દેવમંત. કિશન હત્યાકાંડ મામલે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ સમગ્ર મામલે પોરબંદરથી હનીફ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધી આરોપીઓના રોલ જોવામાં આવે તો સૌથી પહેલા સબીર ચોપડા કે જેમણે મરણ જનાર ઉપર ફાયરિંગ કરેલું હતું, ઇમ્તિયાઝ પઠાણ એમની સાથે મોટરસાયકલ ચલાવવામાં હતા, ત્રીજા જે આરોપી મૌલાના આયુબ છે કે જેઓ આમને પિસ્ટલ પૂરી પાડી હતી સબીરને, એમની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ રમીઝ અને અઝીમ કે જે આ પિસ્ટલના મૂળ છે, આ લોકોએ જ્યારે પેલા પોરબંદરમાં રેકી કરી છે ત્યારે પોરબંદરવાળો વ્યક્તિ આમ તો કોઈ પર્સનલ દુશ્મની નથી, પરંતુ આમને જે મુસ્લિમ સમાજથી કોઈ ગુસ્તાખી કરી એમના કહેવા મતલબ એના આધારે જ મારવા ગયા હતા અને એ જ કારણે સમાજમાં ભય ફેલાય એવું કર્યું, તાત્કાલિક પાછું આ ધંધુકોમાં એવું કર્યું છે. તેમણે જે કૃત્યો કર્યા છે એ સમાજમાં એક જાતનો ડર પેદા કરે એ રીતના હોય આમાં ઉચિત. ડોક્ટર ઉમેરો ખુલ્લી નથી, દાવત ઇસ્લામી જેવું સંગઠનની આની જોડે સંડોવણી હોય તે બાબતે મેં ઘણી પૂછપરછ કરી છે, પણ એવી કોઈ વિગત ખુલેલી નથી. અને 200 પોક્સ આપ્યો છે, પુસ્તકો મળી આવે છે, એ આ મૌલાના આયુબે લખેલા છે એ પુસ્તકો મળેલા. બેણપ ગામે બે જૂથ આમને સામને આવી ગયા. સરપંચની ચૂંટણીનું મંદુખ રાખી આ હુમલો થયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ હુમલામાં 6 જેટલા લોકો ઘાયલ પણ થયા હોવાની હાલ વિગતો સામે આવી રહી છે. જે હુમલામાં લોકો ઘાયલ થયા હતા તેમને હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર મામલે સુઈગામ પોલીસે પણ
તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠાના બેણપ ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. સરપંચની ચૂંટણીમાં મંદુખ રાખીને આ અને પક્ષો આમને સામને આવી ગયા હતા અને આ હુમલો થયો હતો, જેમાં 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, તેમને ઈજા પહોંચી છે. હાલ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે વડોદરામાં ભરવાડ સમાજ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કિશન ભરવાડની હત્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે માંજલપુરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ આડુટીને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમને પિતાની છત્રછાયા ગુમાવનાર 20 દિવસની બાળકીને સાચો ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ધંધુકામાં યુવક પર થયેલા હુમલો અને ત્યારબાદ તેની કરવામાં આવેલી હત્યાને લઈને સમગ્ર રાજ્યભરમાં આ ઘટનાના પડઘાઓ સંભળાઈ રહ્યા છે. હત્યાને લઈને જે સમગ્ર રાજ્યમાં પડઘાઓ સંભળાઈ રહ્યા છે, તેને લઈને જે વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં લોકો કરી રહ્યા છે, ત્યારે આજે વડોદરા શહેરના જે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છે તેમના દ્વારા આડોટતા સ્પંદન સર્કલથી લઈ અને પોલીસ સ્ટેશન સુધી આડોટતા જવા માટેનો જે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો છે, તેને લઈને પણ કહી શકાય કે જે કિશન ભરવાડની જે હત્યા થઈ છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને આને લઈને જે લોકો હત્યારાઓ છે, જે જવાબદાર આરોપીઓ છે, તેમને કડકમાં કડક સજા થાય તો સાથે જ તેમને જે ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની સમગ્ર માગણી છે તેઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ના ફક્ત કોંગ્રેસ દ્વારા પરંતુ ભરવાડ સમાજ હોય કે સમસ્ત હિન્દુ સમાજ સમગ્ર દ્વારા આ પ્રકારની જે માગણી છે તે કરવામાં આવી રહી છે. આપના દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમમાં જોડાયા છો, શું માગણીઓ છે આપની? અમારી માગણી છે કે એને હેન્ડ કાઉન્ટર કરે. અમારા હિન્દુ સમાજની આજે હિન્દુ સમાજના અનેક યુવાનો વડોદરા, રાજકોટ અને ભાવનગર, સુરતમાં આવી હત્યાઓ અધર્મીઓ કરી છે, એટલે અમે એને વખોડી લાગીએ છીએ અને આવા અધર્મીઓ ને સરકાર કડક ને કડક પગલા આપે અને એને ફાસ્ટ કોર્ટમાં ચલાવે અને એને 6 મહિનામાં ફાંસીના માછડે લટકાવે, એને ફાંસીના માછડે લડાવે. એટલે અમારી હિન્દુની આજે આખા ભારત દેશમાં આ જ માંગણી ચાલી રહી છે. એટલે અમારા હિન્દુની લાગણી અને માંગણીને લઈને મોદી સરકાર જો 36ની સાથી રાખતા હોય તો એ આ લોકોને ફાંસીના માછડે ચડાવી દે એવી દરેક હિન્દુની લાગણી છે. બિલકુલ, જે રીતે ભરવાડ સમાજના આગેવાન છે જીવનભાઈ ભરવાડ, તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે કે માગણી છે કે જે સમસ્ત જે આરોપીઓ છે તમામ આરોપીઓને યોગ્ય કાર્યવાહી થાય, તમામ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો એન્કાઉન્ટર કરવામાં આવે તે પ્રકારની માગણી ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન રોહિત ગોયલ સાથે અંજલિ દેવમતવ, ન્યૂઝ વડોદરા. વલસાડ તાલુકાના જુજવા ગામમાં સરપંચોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં થોડા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થનારા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. આ સમારોહમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પણ હાજરી આપી અને આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. સુમૂલ ડેરીની ગંભીર બેદરકારી સામે આવી. ગાયના દૂધની થેલી પર ભગવાન કૃષ્ણની પ્રિન્ટ કરવામાં આવતા ગૌરક્ષકોમાં રોષની લાગણી જોવા મળી. દૂધ ઉપયોગમાં લેવાયા બાદ થેલીને કચરામાં નાખી દેવામાં આવતું હોય છે અને પરિણામે લોકોમાં રોષ જોવા મળ્યો. સુમૂલ ડેરી દ્વારા ભૂલ સુધારી પ્રિન્ટ બદલવામાં આવે તેવી માંગણી ગૌરક્ષકોએ કરી હતી. જો કે આ અંગે સુમૂલ ડેરીએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે અને પ્રિન્ટમાં ફેરફાર કરી દેવાની બાંહેધરી આપી હતી. મહીસાગર જિલ્લાના ઢેફારી ગ્રામ્ય પંચાયતમાં દરરોજ દારૂની મહેફિલ થતી હોવાનો મામલો સામે આવ્યો. આ મામલે ગઈકાલે દારૂની મહેફિલનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં રમેશભાઈ પટેલ નામના તલાટી દારૂ પીતા હોવા નજરે પડ્યા, જે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ આપવામાં આવતા પંચાયત પર તાળા લાગ્યા હતા. ઉપરાંત પંચાયતના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવી, જેના પરથી તલાટી દરરોજ પંચાયતમાં દારૂ પીતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું, મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ .com પર. નમસ્કાર.